નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન નીલકંઠ સ્કૂલ મોરબી આપ સૌનું સ્વાગત કરે છે ધોરણ 4 વિષય હિન્દી. એમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 7 ગૃહ ઉપયોગી ચીજે ઘર વપરાશની વસ્તુઓ એનો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે છો ત્યારે તમને મમ્મી કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે તમને બધાને ખ્યાલ જ હશે. મમ્મી ઘરે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે, ક્યાં ક્યાં વાસણ વાપરે છે તે તમને ખબર જ હોય છે. તો એવો સરસ મજાનો પાઠ આપણે ભણવાનો છે કે મમ્મી ક્યાં ક્યાં વાસણનો ઉપયોગ કરે છે. એવો સરસ મજાનો પાઠ આપણે ભણવાનો છે. ઘરમાં કઈ કઈ વસ્તુઓ જોઈએ, શેનો શેનો ઘરમાં આપણે ઉપયોગ કરીએ છીએ, તો ઘર વપરાશમાં કઈ કઈ વસ્તુઓ આવે છે, એવો સરસ મજાનો પાઠ આપણે ભણવાનો છે, એનો અભ્યાસ કરવાનો છે. તો પાઠનું નામ હતું ઘર વપરાશની વસ્તુઓ. ચિત્રો જોવો. ચિત્ર જોઈને નામ વાંચી અને હિન્દી નામ લખો. આપણને હિન્દી નામની સામે ગુજરાતી નામ આપણને આપેલા છે, પણ તે આપણે જોઈને સારા અક્ષરે લખવાના છે. પણ અત્યારે આપણે લખશું નહીં, અત્યારે ફક્ત ને ફક્ત આપણે સમજવાના જ છે, ફક્ત ને ફક્ત સમજશું. ઓકે, હું જ્યારે તમને આ બે પેજ મોકલાવું ત્યારે તમારે હિન્દીની સ્વાપોથીમાં સારા અક્ષરને વ્યવસ્થિત લખવાના છે, અત્યારે ફક્ત સમજવાના છે. ઓકે, ચાલો. સૌથી પહેલાં છે પતીલી. શું છે? પતીલી. એને એનો અર્થ શું થાય? એને ગુજરાતીમાં કહેવાય તપેલી. પતીલીને તપેલી કહેવાય. શું કહેવાય? તપેલી. પતીલી એને કહીશું આપણે તપેલી. તો આ છે તપેલી. હવે બીજી ઘર વપરાશની વસ્તુ કઈ છે? સાણસી. તો હિન્દીમાં એને શું કહેવાય? સડાંસી. સંડાંસી એટલે કે સાણસી. સંડાંસી એટલે કે સાણસી. હવે છે ચમ્મચ. એને કહીશું ચમચી. સડસી. અહીંયા જો સંડાંસી લખ્યું, અહીંયા સડસી પણ કહેવાય એટલે કે સાણસી. ચમ્મચ એટલે કે ચમચી. આ છે ચમ્મચ. હવે છે સલની. સલની એટલે ચારણી. આ છે ચારણી. સલની એટલે કે ચારણી. ચારણી. વેલણ એટલે કે વેલણ. આ છે વેલણ. વેલણ એટલે કે વેલણ. પીઢા એટલે કે પાટલા. આ છે પાટલા. પીઢા એટલે કે પાટલા. એના પછી છે ચકલા. ચકલા એટલે આડણી. ચકલા એટલે આડણી. મમ્મી વાપરે ને પાટલી, એને શું કહેવાય? આડણી. શું કહેવાય? આડણી. અને હિન્દીમાં કહેવાય ચકલા. આ શું છે? ગેસ સ્ટવ એટલે કે ગેસ સ્ટવ. અને ગુજરાતીમાં ગેસ સ્ટવ કહેવાય. ગુજરાતીમાં આપણે કઈ ચૂલો કઈ ને ચૂલો. માચિસ પેટી એને કહેવાય બાકસ. માચિસ પેટી એને શું કહેવાય? બાકસ. આપણે વાપરે ને બાકસ તે. ફરી એકવાર આપણે અભ્યાસ કરી લઈ. પતીલી તો તપેલી, સંડાંસી એટલે સાણસી, ચમચ એટલે ચમચી. અહીંયા સડસી વાપરીને તો પણ સાચો પડે શબ્દ. સડસી એટલે સાણસી. છલણી એટલે ચારણી. વેલણ એટલે વેલણ. પીઢા એટલે પાટલા. ચકલા એટલે આડણી અથવા પાટલી પણ કહી શકીએ. ગેસ સ્ટવ એટલે ગેસ સ્ટવ. માચિસ પેટી એટલે બાકસ. આગળ આપણે અભ્યાસ કરશું. બિસ્તર. પથારી. જો આ બેડ છે એને શું કહેવાય? હિન્દીમાં બિસ્તર કહેવાય. બિસ્તર
એટલે પથારી, મેજ એટલે ટેબલ, મેજ એટલે શું કહેવાય, ટેબલ, ખુરશી એને કહેવાય ખુરશી, ખુરશી એને કહેવાય ખુરશી, પંખા એટલે પંખો, પંખા એટલે પંખો, સોફા એટલે સોફા, સોફા એટલે સોફા, અલમારી એટલે કબાટ, અલમારી એટલે કબાટ. વિદ્યાર્થી મિત્રો, તમારે ઘરે બધાને સોફા હશે, પંખો પણ હશે, કબાટ પણ હશે, હશે ને બધાને? આપણે ઘરે બધા ઘર વપરાશ માટે ઉપયોગ કરીએ છીએ. જો કબાટમાં આપણે શેનો કબાટ છે એનો ઉપયોગ શું કરીએ છીએ, તો કે આપણા કપડાં રાખવા માટે સોફામાં આપણે બેસીએ છીએ, બેસી છે ને બધા, સોફાનો ઉપયોગ આપણે બેસવા માટે કરીએ છીએ. પંખાનો ઉપયોગ છે તે આપણે શેના માટે કરીએ છીએ, તો કે આપણને ગરમી થાય એટલે પંખો ચાલુ કરીએ છીએ. કબાટનો ઉપયોગ વસ્તુ રાખવા માટે, કપડાં રાખવા માટે થાય છે. પસી છે એના પછી જૂતે, ચંપલ એટલે કે પગરખા, આ બધા ચંપલ છે, ચંપલ પણ કહેવાય, પગરખા પણ કહેવાય. ચારપાઈ, જો હિન્દીમાં ચારપાઈ કહેવાય છે, ગુજરાતીમાં એને ખાટલો કહેવાય, ચારપાઈ એટલે ખાટલો. હિન્દીમાં દર્પણ કે દર્પણનો ગુજરાતી અર્થ શું થાય, તો કે અરીસો, તો આ અરીસો છે. ટેલિવિઝન એટલે કે ટીવી, એને ગુજરાતી ટેલિવિઝન જ થાય, આપણે એને શું કહીએ છીએ, ટીવી. નળ એટલે કે નળ, જેમાં પાણી આવે છે તે. અને છેલ્લું છે ઝાડુ, ઝાડુ યાને કે સાવરણી, આ છે સાવરણી, ઝાડુ યાને કે સાવરણી, ઝાડુનું ગુજરાતી અર્થ થાય સાવરણી. તો સાવરણી છે એનો ઉપયોગ આપણે કચરો કાઢવા માટે કરીએ છીએ, અને નળનો ઉપયોગ પાણી ભરવા માટે કરીએ છીએ. કચરો કાઢવા માટે સાવરણીનો ઉપયોગ કરીએ, નળનો ઉપયોગ પાણી ભરવા માટે, ટીવીનો ઉપયોગ આપણે શું કરીએ છીએ, સમાચાર જોવા માટે કરીએ છીએ ને, ટીવી જોઈએ છીએ ને, ટીવી જોવી, સમાચાર ચાલુ કરીએ, કંઈ પણ બીજું પિક્ચર જોવા માટે કરીએ છીએ. ચંપલ આપણે પગમાં પહેરવા માટે કરીએ છીએ, આ બધી ઘર વપરાશની વસ્તુઓ એટલે કે આપણે ચંપલ છે આપણે પહેરવા માટે કરીએ છીએ ને ઉપયોગ. સુવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ, પથારીનો ઉપયોગ કરીએ છીએ. ટેબલનો ઉપયોગ શેના માટે કરીએ છીએ, તો કે વસ્તુ રાખવા માટે, ટેબલ ઉપર આપણે વસ્તુ રાખી શકીએ છીએ. ખુરશીનો ઉપયોગ છે બેસવા માટે કરીએ છીએ. એવી જ રીતે તપેલીનો ઉપયોગ છે તે આપણે રસોઈ કરવા માટે ઉપયોગમાં લઈએ છીએ. સાણસીનો ઉપયોગ છે એટલે કે સાણસી છે, તેનો ઉપયોગ પણ આપણે ગમે તે વસ્તુ છે રસોઈ બનાવતા હોય તો ચૂલા ઉપર મૂકી હોય તેને પકડવા માટે આપણે સાણસીનો ઉપયોગ કરીએ છીએ. ચમચ, તો જમવા માટે આપણે ચમચીનો ઉપયોગ કરીએ છીએ. પછી છે ચારણી, ચારણીને એટલે વસ્તુને ચાળવા માટે, આપણે ઘઉં છે, બાજરો છે, કંઈ પણ તલ હોય તો એને, એમાં કચરો હોય તો એને સાફ કરવા માટે આપણે ઘઉંને કે બાજરાને સાફ કરવો હોય, વસ્તુ નકામી વસ્તુને કાઢવી હોય તો એના ચારણીનો ઉપયોગ કરીએ છીએ. ચાળવા માટે, ચાળવા માટે આપણે ચારણીનો ઉપયોગ કરીએ છીએ. વેલણ, તો કે રોટલીને વણવા માટે, મમ્મી છે રોટલી વણે છે ત્યારે વેલણનો ઉપયોગ કરે છે. પાટલા, તો પાટલા છે તે પાટલાને બેસવા માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. એવી જ રીતે પાટલી, તો પાટલીનો ઉપયોગ છે તે પણ આપણે રોટલી બનાવવા માટે કરીએ છીએ. ગેસનો ઉપયોગ છે તે રસોઈ બનાવવા માટે કરીએ છીએ. બાકસ, તો બાકસને આપણે દીવાબત્તી કરીએ તો દીવાને આપણે સળગાવી, દીવોને પેટાવવો પડે ને આપણે સળગાવીએ ત્યારે દીવાનો ઉપયોગ કરીએ છીએ. તો આવી ઘર વપરાશમાં ઘણી બધી વસ્તુઓ છે, આપણે ઘણી બધી વસ્તુઓનો જે આપણે અભ્યાસ કરવાનો છે. ઘરમાં આપણે ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, તો એ બધી વસ્તુઓ છે ઘરમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 19 અને 20 છે એ બંને પેજ હું તમને મોકલીશ PDFમાં. તમારે સારા અક્ષરને વ્યવસ્થિત જોઈને પાના નંબર 19 અને 20 બંને હિન્દી સ્વાપોથીમાં સારા અક્ષરને વ્યવસ્થિત કમ્પ્લીટ કરી લેવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો બાળમિત્રો.